हिम्मतनगर सिविल માં ઓક્સિજન નો સપ્લાય બંધ થવાની ભીતી સેવાઈ રહી છે। 3 દિવસ પહેલા સિવિલ તંત્રને ઓક્સિજન બંધ કરવાની માહિતી અપાઈલ હતી, ત્યારે કોરોના મહામારીમાં ઓક્સિજનમાં ભાવ વધારો કરવાની સપ્લાયરે માંગ કરી છે। સિવિલ હોસ્પિટલ દ્વારા ભાવ વધારો આપવાનો ઇનકાર કરાયો હતો, ત્યારે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા માટે તજવીજ હાથ ધરાઈ। हिम्मतनगर सिविल માં ઓક્સિજન ની જરૂરિયાત માં વધારો થયો છે। ઓગસ્ટ મહિનામાં 6740 બોટલ નો ઉપયોગ થયો હતો, તો સપ્ટેમ્બર મહિનામાં 13047 બોટલ નો વપરાશ થયો છે। ઓક્ટોબર ના 19 દિવસ માં 9140 બોટલો નો ઉપયોગ થયો છે, ત્યારે ઓક્સિજન સપ્લાય બંધ થશે તો દર્દીઓને હાલાકી નો સામનો કરવો પડી શકે છે। संवाददाता अवनीश गोस्वामी વધુ વાત કરી રહ્યા છે આ વિશે। અવનીશ, અત્યારે ઓક્સિજન નું ખૂબ જ મહત્વ છે, પરંતુ જે રીતે આ ડર સતાવી રહ્યો છે અત્યારે સિવિલમાં, તેના વિશે શું કહેશો? શિવાની, અગાઉ પણ આ જ પ્રકારનો મામલો સામે આવ્યો હતો કે જેની અંદર ઓક્સિજનની ઘટવર્તા રહી હતી। ઓક્સિજનની ઘટવર્તાને લઈને આરોગ્ય વિભાગને પણ જાણકારી આપવામાં આવી હતી કે ઓક્સિજનની ઘટને પૂર્ણ કરવામાં આવે અને તેમાં વધારો કરવામાં આવે, પરંતુ આ દરમિયાન જ હવે નવા સમાચાર એ આવી રહ્યા છે કે જે હાલ ઓક્સિજન મળી રહ્યો છે તેને પણ અટકાવી દેવામાં આવી શકે છે, અને જેને લઈને દર્દીઓ માટે પણ એક ચિંતાનો વિષય ઉભો થયો છે કે જો સિવિલ તંત્રને મળતો આ ઓક્સિજન જો બંધ કરી દેવામાં આવશે તો દર્દીઓને કેવી રીતે સારવાર આપવી। જો કે આ બાબતે સિવિલ સત્તાવાળાઓએ પણ પ્રયાસો જારી રાખ્યા છે અને વૈકલ્પિક વ્યવસ્થા દ્વારા પણ ઓક્સિજન મળી રહે તે માટેની પુરવઠાની પણ આયોજન કરવાની શરૂઆત કરી છે। પરંતુ આ બધામાં એકંદરે એક વાત તો ચોક્કસ છે કે જે વૈકલ્પિક વ્યવસ્થા છે તેનાથી જે નિયમિત સારવાર હોય તેને ચોક્કસપણે અસર પહોંચી શકે છે। બિલકુલ, તો અત્યારે તો જે સારવાર છે તેમાં ક્યાંક ખલેલ પણ પહોંચી રહી છે, કારણ કે ઓક્સિજનની ઘટની ભીતિ દર્દીઓ સેવી રહ્યા છે। હિંમતનગર સિવિલમાં હોસ્પિટલની ઘટ થઈ શકે છે તેવી શક્યતા।